પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય એથલીટોનો દબદબો જોવા મળી રહ્યો છે ભારતીય જલિન થ્રોઅર નીરજ ચોપરા ઇતિહાસ રજવાની નજીક છે તેણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં જ પ્રથમ પ્રયાસે નેવ્યાસી પોઈન્ટ ચોત્રીસ મીટરનો મોન્સ્ટર થ્રો કરી ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે છવ્વીસ વર્ષીય નીરજ ગ્રુપ બીમાં ટોપ ઉપર રહ્યો તેણે ચોર્યાસી મીટરના ક્વોલિફિકેશન માર્કને સરળતાથી પાર કર્યો આ તેના કરિયરનો બીજો શ્રેષ્ઠ થ્રો રહ્યો હવે નીરજ ચોપરા આઠ ઓગસ્ટે ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે જો તે તે જીતવામાં સફળ રહ્યો તો બે ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની જશે આજે વુમન્સ જેવલિન થ્રો ક્વોલિફિકેશન માટે અનુરાની રમશે તેમજ ઊંચી કુદમાં સર્વેશ કુમાર તો ગોલ્ફની સ્પર્ધામાં અદિત્ય અશોક અને દીક્ષા ડાંગર રમશે ઉપરાંત ઇજાબાદ કમબેક કરતી મીરાબાઈ ચાનુ પાસેથી વેઇટ લિફ્ટિંગમાં ગોલ્ડ જીતવાની આશા છે તે ઓગણપચાસ કિલોગ્રામ વર્ગ કેટેગરીમાં ભાગ લઈ રહી છે પેરિસમાં મેડલ જીતી તે ભારતની પ્રથમ ડબલ મેડલિસ્ટ વેઇટ લિફ્ટર બની શકે છે આજે બારમા દિવસે ભારતના ખાતામાં કુલ ચાર ગોલ્ડ મેડલ આવવાની આશા છે